हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 9 विज्ञान विषय में चैप्टर नंबर 5 सजीवनो पायानो एकम अगाऊ में आप एक अंगिका विषय भण्या था, तो हवे आज आप नवी अंगिका विषय छे भणवानो छे। आपणे कोशी अंगिका विषय छे ई भणीए छे। आ कोशी अंगिकाओ छे आपणने जोवा मळे, क्यां जोवा मळे छे? तो के सुकोष केन्द्रीय कोष में। हवे आपणने खबर छे के सुकोष केन्द्रीय कोष छे ई कोने कहेवाय, के जे पटलीय अंगिकाओ छे धरावता होय तो एने आपणे सुकोष केन्द्रीय कोष कहेशुं। के ई जे कोष होय एनी फरते पड़दो छे ई आवे छे। आपणे एनी आकृति याद करीए કે આકૃતિમાં આપણે કીધું હતું કે ઈ જે કોષ હોય છે તો એની ફરતે એક દિવાલ જેવી એની રચના હોય છે। આપણે કોષ કેન્દ્ર વિશે ભણ્યા ત્યારે આપણે સમજ્યું કે એક તિજોરી જેવું કામ કરે છે, કે કોષ કેન્દ્રને એની બહારથી જવા દેતા નથી। જ્યારે આદિ કોષ કેન્દ્ર કોષ હોય છે તો એમાં શું હોય છે? તો કે એમાં કોષ કેન્દ્રની ફરતે કોઈ દિવાલ આવેલી હોતી નથી। આપણે એના તફાવત છે એ જોયા હતા કે પટલીય જે અંગિકાઓ છે એ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે, જ્યારે બીજી પટલી અંગિકાઓ નથી હોતી, જે કે પટલ ધરાવતા નથી, તો એને આપણે કહેશું આદિ કોષ કેન્દ્ર। એના આપણે ઘણા બધા તફાવત છે એ પણ જોયા હતા। તો હવે આજે આપણે કોઈક નવી જ અંગિકા વિશે છે એ ભણવાનું છે, જેનું નામ છે કણાભ સૂત્ર। તો આ જે કણાભ સૂત્ર તમને આકૃતિમાં જે જોવા મળે છે કે એ બે આવરણ છે એ ધરાવે છે। જે બહારનું આવરણ જે તમને દેખાય છે એ ગ્રીન કલરનું છે, તમને અહીંયા જોવા મળે છે કે બહાર જે આવરણ હોય છે તો એ પહેલાં તો બે આવરણ હોય, બાહ્ય આવરણ અને અંતઃ આવરણ। અંતઃ આવરણ એટલે તમને અંદર જોવો તો એ તમને થપ્પી જેવી એની રચનાઓ જોવા મળે છે, એ એની અંદરની રચના છે। આપણે એ જે કણાભ સૂત્ર છે એનો આડછેદ લઈને આપણે એની આકૃતિ છે એ જોઈએ છીએ। તો અંદરના ભાગમાં જે થપ્પી જેવી રચના હોય છે એ એકદમ ઊંડા છે, એમાં પ્રવર્ધો આવેલા હોય છે, અને જે બાહ્ય આવરણ હોય છે એ છિદ્રિષ્ટ હોય છે। આ જે અંદરના જે પ્રવર્ધો છે એમાં એટીપી નિર્માણ કરવા માટેનું એક વિશાળ સપાટી છે એ એને પૂરી પાડે છે। હવે આપણને અહીંયા પ્રશ્ન થાય કે એટીપી એટલે શું? તો એટીપીનું પૂરું નામ છે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ। ફરી એક વખત સાથે બોલશું, એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ। તો આ એટીપી છે એ શું છે? તો હવે આપણને ખબર છે કે આપણા શરીરમાં કોઈ પણ રાસાયણિક ક્રિયા કરવી હોય, જે રાસાયણિક ક્રિયા કરવી હોય છે તો એની માટે ઉર્જા છે એ જરૂરી છે। તો આ ઉર્જા છે એ ક્યાંથી આપણને મળશે? આપણે ગઈકાલે જેવું જોયું હતું કે કોઈ પણ પ્રક્રિયા છે કરવી છે તો એમાં ઉર્જા છે એ જરૂરી છે। એટલે ક્યાંકથી ઉર્જા છે એ બનશે, પછી એ મુક્ત થશે, અને બીજી બાજુ છે એ ઉર્જા એનો ખર્ચ થશે, એટલે કે એનું વપરાશે। આપણે એનું નામ ચયાપચય છે એ નામ આપ્યું હતું, કે ચયાપચયને આપણે છૂટું પાડીએ એટલે ચય અને અપચય એવું બને છે। તો ચયમાં શું થશે કે એમાં ઉર્જા છે એ મુક્ત થશે, જ્યારે અપચયમાં જે ઉર્જા મુક્ત થઈ છે એને વાપરવાનું એટલે કે ખર્ચવાનું કામ છે એ કરે છે। તો આ એટીપી છે એટલે કે કણાભ સૂત્રમાં આપણે હમણાં વાત કરીએ તો કણાભ સૂત્ર છે એ શક્તિનું ઘર છે એ કહેવાય છે, કે એમાં ઉર્જા છે એ બનતી હોય છે, અને એ જે ઉર્જા છે એ એટીપીના સ્વરૂપમાં છે એ બનતી હોય છે, અને એ એટીપીના નિર્માણ માટેની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તો એની માટે આ જે પ્રવર્ધો છે અંતઃ આવરણમાં જે પ્રવર્ધો હોય છે તે પોતાની સપાટી છે એ પૂરી પાડે છે। આપણે અંતઃકોષરસ ઝાડ એટલે કે એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ એમાં આપણે જોયું હતું કે એ અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો માટે પોતાની સપાટી છે એ પૂરી પાડે છે, તો એવી જ રીતે આ જે અંતઃ પ્રવર્ધો છે એ ઉર્જા બનાવવા માટે પોતાની જે સપાટી છે એનું નિર્માણ છે એ કરે છે। ક્યાં નિર્માણ થાય છે? તો કે અંતઃ આવરણમાં, એટલે કે જ્યાં ઊંડા પ્રવર્ધો છે એ હોય છે। તો આ કણાભ સૂત્રની વિશિષ્ટતા શું છે? તો કે કણાભ સૂત્રને કોષના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે, એક્સ માર્ક્સમાં પૂછાય છે બરાબર, અથવા તો એમસીક્યુમાં પણ પૂછાય છે કે શક્તિઘર તરીકે ઓળખાય છે ખાલી જગ્યા, તો એમાં કણાભ સૂત્ર છે એ આવે છે, કે કણાભ સૂત્રમાં શક્તિ છે એ બને છે, માટે જ તેને પાવર હાઉસ એટલે કે શક્તિઘર છે એ કહે છે। બધી જ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે આપણને ઉર્જા છે એ જરૂરી છે। આપણે વાંચવું હોય, લખવું હોય, કે આપણે કોઈ રનિંગ છે એ કરવા હોય, મતલબ રાસાયણિક પ્રક્રિયાઓ જે થતી હોય શરીરમાં એની માટે, તેમજ ફિઝિકલ જે આપણે ક્રિયાઓ કરતા હોય એ બધાની માટે ઉર્જા છે એ જરૂરી છે। આપણે આ ઉર્જા વિશે આપણે આગળ પણ વાત છે એ કરી ગયા હતા,
ગ્લુકોઝના એક અણુ વિશે પણ આપણે વાત છે એ કરી હતી કે ગ્લુકોઝ છે એ ઉર્જા છે એ મેળવે છે, ગ્લુકોઝમાંથી આપણને ઉર્જા છે એ મળે છે, અને ઉર્જાની સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ છૂટું પાડે છે. આપણે અગાઉના લેક્ચરમાં આવી વાત છે એ કરી હતી. તો આ કણાબસૂત્રમાં તો શક્તિઘર એને કહેવાય છે કણાબસૂત્રને. ત્યાર પછી જીવનની બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું? તો કે શરીરના કોષોમાં થતી પ્રક્રિયાઓ, જેને આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ કહીએ છીએ. તો આ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે પણ એને ઉર્જાની છે એ જરૂરી હોય છે. અને આ ઉર્જા છે એ કયા સ્વરૂપમાં છૂટી પડે છે? તો કે એટીપી સ્વરૂપમાં એ મુક્ત થાય છે. અને એટીપી એટલે આપણને નામ ખબર છે, એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. આ ખાસ નામ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય છે અથવા તો એક માર્કમાં પણ તમને પૂછાય છે કે એટીપીનું પૂરું નામ છે એ શું છે. ફરી એક વખત સાથે બોલીએ, એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. હવે તો કે આ ઉર્જા છે, જે ઉર્જા છે એ કોષમાં બની ગઈ, તો એ કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સમજીએ ચલણ, આપણે કોઈ પણ વસ્તુની ખરીદી છે એ કરવી છે, બરોબર? તો એ ખરીદી આપણે કરીએ છીએ ત્યારે એના આપણે પૈસા છે એ આપણે એને આપીએ છીએ, બરોબર? આપણે કોઈ પણ દાખલા તરીકે એક આપણે કાપડ છે એ લીધું, એ કાપડના 200 રૂપિયા હોય છે તો આપણે એને 200 રૂપિયા છે એ દુકાનદારને આપીએ છીએ, એટલે આપણે એમાં ચલણનો ઉપયોગ કર્યો છે. અને આપણને બધાને ખબર છે કે ભારતમાં ચલણ તરીકે રૂપિયો છે એ વપરાય છે, બરાબર? અમુકમાં ડોલર વપરાય છે, અમુકમાં પાઉન્ડ છે એ વપરાય છે. ભારતમાં છે એ ચલણ એટલે કે રૂપિયો. આપણે 10 ની નોટ, 5 ની નોટ, જોકે હવે 5 ની નોટ તો બંધ થઈ ગઈ છે, સિક્કા આવે છે, તો 10 ની નોટ, પછી 20 ની નોટ, 50 ની નોટ, 100 ની નોટ, એ રીતે આપણે અલગ અલગ નોટો છે એ આવે છે. તો એ નોટને આપણે ચલણ સ્વરૂપે છે એ સ્વીકારીએ છીએ, કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ છીએ ત્યારે એને ચલણ સ્વરૂપે છે એ આપણે આપીએ છીએ. તો એવી જ રીતે આ ઉર્જા પણ એવી રીતે કામ કરશે કે જ્યારે જે કોષને, જ્યારે જે પ્રક્રિયાને ઉર્જાની જરૂર હશે ત્યારે આ જે ઉર્જા છે એ એને આપશે. એટલે એને ઉર્જા ચલણ, એની વહેંચણી છે એ કરે છે, અથવા તો એની શક્તિ ચલણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ફરી એક વખત આપણે એની વિશિષ્ટતા છે એ જોઈ લઈએ કે કણાબસૂત્ર છે એ કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે. જીવનની બધી જ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, જે રાસાયણિક પ્રવૃત્તિઓ છે, તેની માટેની જે ઉર્જા હોય છે તો એ ક્યાં બને છે? તો કે કણાબસૂત્રમાં. જે ઉર્જા આ બની ઉર્જા તે કયા સ્વરૂપમાં બહાર પડે છે? તો કે એટીપીના સ્વરૂપમાં કણાબસૂત્રો દ્વારા છે એ મુક્ત થાય છે, કે કણાબસૂત્રોમાં એ બને છે પણ એ મુક્ત કયા સ્વરૂપમાં થાય? તો કે એટીપીના સ્વરૂપમાં છે એ મુક્ત થાય છે. અને આ ઉર્જા છે એ કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ઓળખવામાં છે એ આવે છે. આ જે ઉર્જા છે એ યાંત્રિક કાર્યો માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા છે એ સંગ્રહ થાય છે, બરાબર? ઉર્જા કયા સ્વરૂપમાં સંગ્રહ થાય છે? હવે આપણા શરીરમાં બે રીતે છે એ પ્રક્રિયા થતી હોય, એક યાંત્રિક કાર્યો થતા હોય છે અને એક રાસાયણિક સંયોજનો બનાવવા માટે છે. યાંત્રિક કાર્યોમાં આપણે જોઈએ તો એટલે કે યાંત્રિક કાર્ય એટલે શું થશે? તો કે કોઈ પણનું મિશ્ર એટલે એ યાંત્રિક કાર્ય છે એ થશે, બરાબર? અને રાસાયણિક ક્રિયા એટલે કે પચવું, બરાબર? ખોરાકને પચાવી નાખવું અથવા તો ખોરાકને જઠરમાં મોકલાવું અથવા તો એ શરીરમાંથી વધારાનો ખોરાક છે એ બહાર કાઢવો. તો આવી બધી જે વિવિધ જે પ્રક્રિયાઓ છે એને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ કહીએ છીએ. અને યાંત્રિક કાર્ય એટલે કે દોડવું, ચાલવું, બોલવું, લખવું, બરાબર? આ બધી યાંત્રિક ક્રિયાઓ કહે કે એમાં આપણે એને યંત્ર દ્વારા છે એ કાર્યો કરી શકીએ છીએ. તો આ બધી યાંત્રિક, એમાં આપણે કોઈનો સહાર, રાસાયણિક પ્રક્રિયાઓ છે એ કેવી હોય છે કે એ કુદરતી હોય છે, કોઈના મિશ્રથી છે એ થતું હોય છે. પાચન થતું હોય તો એમાં એમિનોસાઇન એસિડ છે એ જરૂરી છે, તો એ એસિડ એમાં ભળે છે. એના પછી ખોરાકને પોચો બનાવવા માટે એમાં લાળ રસ છે એ ભળે છે, તો એ પાછું રાસાયણિક પ્રક્રિયા થઈ. રાસાયણિક પ્રક્રિયા વિશે આપણે જોઈએ છીએ, આપણે અગાઉ એસિડ બેઝના આપણે ભણ્યા ત્યારે એમાં જે બધી પ્રક્રિયાઓ આવે છે તો એ રાસાયણિક પ્રક્રિયા કહે. તો યાંત્રિક કાર્યો એટલે શું? તો કે યંત્રો દ્વારા જે કોઈ કાર્ય થતા હોય તેને આપણે યાંત્રિક કાર્યો છે એ કહીએ છીએ. ટૂંકમાં યાંત્રિક કાર્યો અને રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં જે એટીપી જે હોય છે
તો ઈ એના સ્વરૂપમાં ઊર્જા છે ઈ એનો સંગ્રહ થાય છે. આ જે અંગિકા છે ઈ ખૂબ જ અજીબ પ્રકારની છે. કેમ? કારણ કે એમાં ડીએનએ અને રિબોઝોમ્સ બંને છે ઈ ધરાવે છે. આપણે વાત થઈ હતી રિબોઝોમ્સ વિશે, તો રિબોઝોમ્સ છે ઈ ક્યાં હોય છે? તો કે કોષમાં રહેલા છે. કોષને બનવા માટે મુખ્ય ચાર અંગિકાઓ છે જરૂરી છે. કઈ કઈ? એક રિબોઝોમ્સ, કોષરસ, કોષ કેન્દ્ર ને કોષરસ પટલ. બરાબર, આપણે જ્યારે આ પાઠની શરૂઆત કરી ત્યારે જ આપણે વાત છે એ કરી હતી કે કોઈ પણ કોષ હોય, હવે એ આદિકોષ કેન્દ્ર હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય, આ બધાને બનવા માટે ચાર અંગિકાઓ છે જરૂરી છે. કઈ કઈ? કોષરસ પટલ, કોષ કેન્દ્ર, કોષરસ અને રિબોઝોમ્સ. તો આ જે રિબોઝોમ્સ છે એ તમને અંતઃકોષરસ જાળ, જેમાં આપણે ખરબચડી અંતઃકોષરસ જાળ, જેને આપણે ઇંગ્લિશમાં કીધું હતું રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. શું કીધું હતું આપણે એને? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ એટલે ખરબચડી અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે અંતઃકોષરસ જાળ. આપણે અંતઃકોષરસ જાળના બે પ્રકાર જોયા હતા, એક રફ અને એક લીસી. બરોબર, આપણે બે ખરબચડી અને લીસી અંતઃકોષરસ જાળ એમ આપણે ભણ્યા હતા. તો જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે તો એમાં નાના નાના કણો આવેલા હોય છે જેને આપણે રિબોઝોમ્સ છે કહીએ છીએ. તો આને જે નથી આવેલા એને આપણે લીસી અંતઃકોષરસ જાળ કહીએ છીએ. તો રિબોઝોમ્સ આપણને અંતઃકોષરસ જાળમાં પણ જોવા મળે છે અને કરાબસૂત્રોમાં પણ આપણને જોવા મળે છે. રિબોઝોમ્સ છે એ શું કરે છે? તો કે આપણામાં પ્રોટીન બનાવવાનું કારખાનું જે હોય છે, કે પ્રોટીન આપણા શરીરમાં ક્યાં બનતું હોય છે? તો કે રિબોઝોમ્સમાં. અને આપણે ડીએનએની વાત છે એ કરી હતી જ્યારે આપણે કોષ કેન્દ્ર વિશે ભણ્યા ત્યારે. બરાબર, તો આ જે અંગિકાઓ છે કણાભસૂત્ર છે તેમાં રિબોઝોમ્સ અને ડીએનએ બંને છે એ ધરાવે છે. આથી કણાભસૂત્ર પોતાના કેટલાક પ્રોટીન્સનું નિર્માણ કરવાની ક્ષમતા જે ધરાવે છે. આપણને ખબર છે કે રિબોઝોમ્સ છે એ કણાભસ પ્રોટીન બનાવવાની ક્ષમતા જે ધરાવે છે, પ્રોટીન બનાવવાનું કારખાનું છે એ હોય છે. આથી કણાભસૂત્રો પોતાના કેટલા પ્રોટીન્સનું છે એ નિર્માણ કરવાની ક્ષમતા છે એનામાં હોય છે. તો અહીંયા આપણે વાત કરી કણાભસૂત્રો વિશે. તો હવે એના પછીની વાત આવે છે રંજક કણો, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્લાસ્ટિડ્સ. શું કહેવાય છે એને? પ્લાસ્ટિડ્સ. આ બધી અંગિકાઓ એવી હોય છે કે જે અત્યારે તમારે તો ભણવાની જ હોય છે, પણ ઇલેવન ટ્વેલ્થમાં તમે જ્યારે બી ગ્રુપ રાખશો ત્યારે આ જ અંગિકાઓને તમારે ભણવાની છે, પણ ડિટેલમાં છે એ ભણવાની હોય છે. અને ખાસ કરીને ધ્યાન રાખજો કે અત્યારે આ બધી અંગિકાઓને સમજજો. જો એક વખત ન સમજાય તો ફરી આ એક વિડીયોને તમારે ફરી વખત જોવા. બરાબર, એના વિશે તમારે બીજી સર્ચ કરવાની. આપણે અહીંયા કણાભસૂત્ર વિશે ભણ્યા, તો એ કણાભસૂત્ર છે તો એના વિશે વધારે ખ્યાલ મેળવવાનો. જેટલું તમે સાયન્સમાં અંડર ઉતરશો એટલું તમને સાયન્સ છે એ રસપ્રદ લાગશે, એમાં તમને વધારે ઉતરવાની છે એ ઈચ્છા છે થશે. તો ખાસ કરીને આ બધી અંગિકાઓ છે એને પાકી કરી સમજવાનો પ્રયત્ન કરો. આ બધી અંગિકાઓ એવી છે કે જેને આપણે ચિત્રો દ્વારા જ તે સમજી શકીએ છીએ. બરાબર, કોઈ આપણે સામેથી બતાવી શકીએ નહીં. તો ખાસ કરીને આ બધી અંગિકાઓ વિશે છે એ સમજવાની, ડિટેલમાં તમારે ઇલેવન ટ્વેલ્થમાં તમારે આવશે જ તે, પણ અત્યારે પણ તમારે એને સમજવાની છે. તો ફરી પાછા આપણે આજના લેક્ચરમાં આવી જઈએ. આજે આપણે બે છે એ અંગિકા ભણવાની છે. એક આપણે કણાભસૂત્ર વિશે વાત કરી નાખી, ફટાફટ એનું રિવાઇઝ છે કરી નાખીએ કે કણાભસૂત્ર છે એ શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. કણાભસૂત્રમાં છે એ ડીએનએ અને પ્રોટીન્સથી આવેલા હોય છે. શેના આધારે પ્રોટીન્સ છે આવે? તો કે એમાં રિબોઝોમ્સથી આવેલા છે અને એમાં પ્રોટીનનું છે એ નિર્માણ છે એ થાય છે. અંતઃપ્રવર્ધો છે એ આને પોતાની સપાટી છે, બરાબર, એ પૂરી પાડે છે યાંત્રિક કાર્યો તેમજ રાસાયણિક પ્રક્રિયાઓ માટે. કણાભસૂત્રોમાં છે એ ઊર્જા છે એ બનતી હોય છે. તો આ ઊર્જા છે એ કયા સ્વરૂપમાં હોય છે? તો કે એટીપીના સ્વરૂપમાં છે એ સંગ્રહાયેલી હોય છે. બરાબર, આવે આપણે કણાભસૂત્રો વિશે છે એ વાત કરી હતી. તો હવે આપણે રંજક કણો વિશે છે એ વાત કરવાની છે. તો આ રંજક કણો છે એ પણ કણાભસૂત્ર જેવી જ તે એની રચના છે એ હોય છે. તો રંજક કણોના બે પ્રકાર છે બનતા હોય છે, એક રંગ કણો જેને આપણે ક્રોમોપ્લાસ્ટ કહીએ અને બીજો પ્રકાર છે રંગવિહીન કણો જેને લ્યુકોપ્લાસ્ટ છે એ કહે છે.
રંગ કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ છે કહે છે. આપણને એમ થાય કે હરિત કણ એટલે શું? તો હરિત કણનું બીજું નામ છે ક્લોરોફિલ. આપણે વનસ્પતિ છે એ ગ્રીન કલરની હોય છે, બરાબર? એનું પાંદડું છે એ ગ્રીન કલરનું હોય છે, લીલા કલરનું હોય છે. તો એ શેના આધારે હોય છે? તો કે હરિત કણને આધારે, અથવા તો બીજી રીતે આપણે કેવું હોય તો ક્લોરોફિલ, બરાબર? એનું રાસાયણિક નામ છે ક્લોરોફિલ. હરિત કણ એટલે હરિત એટલે લીલું, તો એના આધારે આપણે એને હરિત કણ છે ગુજરાતીમાં કહે છે. પણ વિજ્ઞાનની ભાષામાં જો આપણે કેવું હોય તો એને ક્લોરોફિલ રંજક દ્રવ્ય છે કહે છે. આમ જે રંગ કણો છે એ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ છે એ કહે છે. આ હરિત કણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટિન રંજક દ્રવ્યો છે એ ધરાવે છે. કોઈ પણ પાંદડું છે એ લીલું હોય છે, તો એનો મતલબ એવો કે તે ક્લોરોફિલ એટલે કે હરિત કણ છે એ ધરાવે છે. જો કોઈ પાંદડું છે એ પીળા રંગનું હશે તો એ ઝેન્થોફિલ નામનું રંજક દ્રવ્ય છે એ ધરાવતું હોય છે, અને નારંગી રંગ હોય તો એમાં કેરોટિન રંજક દ્રવ્ય છે એ હોય છે. કોઈ જાંબલી કલરનું હોય છે, બધા પાંદડામાં હરિત કણ છે એ હોય છે, ક્લોરોફિલ હોય છે, પણ આ પીળો રંગ દેખાવું, નારંગી રંગ દેખાવું, તો એનું કારણ શું? શું તેમાં હરિત કણ છે એ નહીં હોય? તો કે એમાં હરિત કણ હશે, પણ આ પીળો રંગ અને કે નારંગી રંગની એટલો બધો એ ફેલાયેલો છે કે લીલા રંગને છે એ છુપાવી દે છે, પોતાના મૂળ રંગથી એને એ છુપાવી દે છે. આમ હરિત કણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટિન રંજક દ્રવ્યો છે એ ધરાવતા હોય છે. આપણને ખબર છે કે વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત કણની મદદથી ખોરાક છે એ બનાવે છે. તો પીળા રંગની અથવા તો નારંગી રંગની કોઈ વનસ્પતિ હશે, કોઈ પાંદડું હશે, તો એમાં હરિત કણ તો હશે જ તે, પણ એમાં જે આપણે વાત કરી હતી કે એ હરિત કણ છે આ બધા રંગોથી ઢંકાયેલા છે હોય છે, એટલે એમાં ખોરાક છે એ બનતો જ હોય છે. પણ એમાં પીળા રંગનું દેખાવ એની માટે રંજક દ્રવ્ય કોણ જવાબદાર છે? તો કે ઝેન્થોફિલ. આ ખાસ યાદ રાખજો કે પીળો રંગ હોય છે એમાં ઝેન્થોફિલ નામનું રંજક દ્રવ્ય હોય છે, અને નારંગી રંગનું પાંદડું હોય છે તો એમાં કેરોટિન નામનું રંજક દ્રવ્ય છે એ હોય છે. હરિત કણ છે એ પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ અગત્યનું છે. કે વનસ્પતિ છે એ લીલા રંગની દેખાય છે, મતલબ એમાં હરિત કણ છે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન તે પોતાની જાતે ખોરાક છે એ બનાવે છે. આપણે આવી બધી વાતો છે એ આપણે ધોરણ 6, 7, 8માં છે એ આપણે ભણી ગયા છીએ, કે એમાં આપણે વનસ્પતિમાં પોષણ, તેમાં સ્વાવલંબી પોષણ, પરાવલંબી પોષણ, પછી એવું જોયું હતું કે વનસ્પતિ છે એ ખોરાક કેવી રીતે બનાવે છે, આ બધી વિશે આપણે ડિટેલમાં છે એ ચર્ચા કરી ગયા છીએ. તો આપણે આ વાત કરી રંગ કણો ક્રોમોપ્લાસ્ટ ચેપ્ટર નંબર 1. તે ચેપ્ટર નંબર 1માં આપણે ક્રોમોપ્લાસ્ટ, આપણે યાદ હોય તો આપણે રંગો મેળવવા માટેની જે પદ્ધતિ હતી એને આપણે ક્રોમોપ્લાસ્ટિંગ પદ્ધતિ છે કહેતા, કે એમાંથી આપણે વિવિધ રંગો છે એ મેળવી શકીએ છીએ. તો રંગ કણો એટલે એને આપણે ક્રોમોપ્લાસ્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. રંજક કણોનો બીજો પ્રકાર છે રંગવિહીન કણો, કે એમાં રંગો છે એ હોતા નથી, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કેવું હોય તો એને લ્યુકોપ્લાસ્ટ છે એ કહીએ છીએ. તો આ જે રંગવિહીન કણો છે એ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે, તેમાં સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન, કણિકાઓનો છે એ સંગ્રહ થતો હોય છે. તો હવે આપણે એને પછીની રચના છે જોઈએ કે રંજક કણો છે એની રચના છે એ કેવી હોય છે. તો કે એની બાહ્ય રચના છે એ કણાભસૂત્ર જેવી જ તેની રચના હોય છે. રંજક કણોના આંતરિક આયોજનોમાં ઘણા બધા પટલીય સ્તરો છે એ જોવા મળે છે, કે જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે, જે પટલીય સ્તરો હોય જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે તેને આપણે આધારક અથવા તો એને સ્ટ્રોમા પણ છે એ કહે છે. એની બાહ્ય રચના કેવી હોય છે? તો કે કણાભસૂત્ર જેવી જ તેની રચના છે એ હોય છે. આંતરિક જે આયોજનો છે એટલે કે આપણે સેમ ટુ સેમ એના જેવી જ એની રચના છે, જેવી રીતે આપણે આગળ છે એ એની રચના છે એ જોઈતી, તેના જે આંતરિક જે રચનાઓ છે એ આંતરિક રચનાઓ પટલીય સ્તરો કે જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે એમાંથી આમાં તમને જો નાના નાના કણો છે એ તમને જોવા મળે છે, કે એમાંથી ઉર્જા છે એ મુક્ત થયેલી હોય છે. તો આવી જ રીતે રંજક કણો છે એની રચના પણ આવી જ રીતની છે એ તમને જોવા મળે છે. તો એને આપણે સ્ટ્રોમા અથવા તો એને આધારક તરીકે છે એ ઓળખવામાં આવે છે.
રંજક કણો પોતાના આગવા વલયાકાર ડીએનએ અને રિબોસોમ્સ છે એ ધરાવે છે. જેવી રીતે આપણે વાત કરી હતી કણાભસૂત્ર, તો કણાભસૂત્ર પણ ડીએનએ અને રિબોસોમ્સ છે એ ધરાવે છે. તે એવી જ રીતે આ રંજક કણો છે એ પણ ડીએનએ અને રિબોસોમ્સ છે એ ધરાવે છે, કે એમાંથી પ્રોટીન છે એ બનતું હોય છે. બરાબર, રિબોસોમ્સ આપણને ખબર છે કે એમાંથી પ્રોટીન છે એ સંશ્લેષણ છે થાય છે. અને ડીએનએ વિશે પણ આપણે વાત કરી. આમ રંજક કણ છે એ ત્રણ પ્રકારના હોય છે, એક રંગકણ, હરિતકણ અને રંગવિહીન. આપણે અહીંયા વાત કરી હતી બરાબર રંગકણ અને રંગવિહીન કણ, અને ત્રીજો પ્રકાર હોય છે એ એનો હરિતકણ છે. આપણે અહીંયા રંગકણોમાં જ તેનો સમાવેશ છે એ કરી લીધો છે. રંગકણ છે એ પુષ્પ, ફળ, બીજ વગેરેના રંગ માટે હોય છે. શેની માટે હોય છે? તો કે રંગકણ છે એ પુષ્પ, ફળ અને બીજ. દાખલા તરીકે અહીંયા તમને એવું કીધું છે કે પીળો રંગ છે એ ઝેન્થોફિલ નામનો હોય છે. તો પીળા રંગ એટલે કેરી છે, તો કેરીમાં પીળો રંગ છે એ કોના કારણે હોય છે? તો કે ઝેન્થોફિલ નામના રંજક દ્રવ્યને આધારે હોય છે. જ્યારે નારંગી છે તો એ નારંગી આપણે જે ફળ સ્વરૂપે આપણે લઈએ છીએ તો એ નારંગી રંગનું હોય છે, તો એ નારંગીમાં કેરોટિન નામનું રંજક દ્રવ્ય હોય છે. આમ રંગકણ છે એ પુષ્પ, પીળા રંગનું પણ પુષ્પ આવે છે, નારંગી રંગનું પણ પુષ્પથી આવે છે. એટલે પુષ્પના રંગ માટે તેમજ ફળ માટે અને બીજ માટે પણ આ રંગકણ છે એ, તો એનું ધ્યાન છે. એટલે રંગકણમાંથી આપણને બધા જ પુષ્પના રંગો, ફળોના રંગો અને બીજના રંગોની માહિતી છે એ આપણને આ રંગકણમાંથી છે એ મળતી હોય છે. જ્યારે હરિતકણ છે એ પર્ણ છે એ લીલા રંગનું છે, તે પર્ણના રંગ માટે એ હરિતકણ છે જવાબદાર છે. આપણે રંગકણોમાં પહેલો ટોપ પોઈન્ટ જ એવો છે કે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિતકણ છે એ કહે છે. તો આમ લીલો રંગ છે એ કોના આધારે છે? તો કે ક્લોરોફિલ માટે. એટલે કે પાંદડું છે લીલા રંગનું છે તો એની ચકાસણી કરવા માટે આપણે રંજક દ્રવ્ય છે એ જરૂરી છે. અને ત્રીજું આપણે જોઈએ તો રંગવિહીન, તો રંગવિહીન કણ છે એ ખોરાક સંગ્રહી કણ તરીકે પણ ઓળખાય છે, કે તેમાં ખોરાક છે એ સંગ્રહ થાય છે. આપણે એમાં સ્ટાર્ચ વિશે પણ ભણ્યા છીએ, ચરબી, તો ચરબીમાં પણ ખોરાકનો છે એ સંગ્રહ થાય. ચરબીમાં આપણે જોઈએ તો એમાં કોણ કોણ આવે છે? તો કે દૂધ, ઘી, માખણ, પનીર, ચીઝ, તો આ બધામાંથી આપણને ચરબી છે એ મળતું હોય છે. પ્રોટીન છે, તો પ્રોટીન છે એ આપણને સૌથી વધારે કઠોળમાંથી છે એ મળતું હોય છે, બધા જ પ્રકારના જે કઠોળ હોય છે. ઉપરાંત તમને દૂધમાંથી, ઈંડામાંથી, બરાબર માછલીમાંથી પણ તમને પ્રોટીન છે એ મળતું હોય છે, લીલા શાકભાજીમાંથી પણ આપણને પ્રોટીન છે એ મળતું હોય છે. તો આ સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ પણ આપણને ક્યાં જોવા મળે છે? તો કે રંગવિહીન કણોમાં. વૈજ્ઞાનિક નામ રીતે કેવું હોય તો લ્યુકોપ્લાસ્ટ. આમાં જે આપણે બે અંગિકાઓ વિશે છે એ ભણ્યા, એક કણાભસૂત્ર અને રંજક કણ. તો હવે આપણને નવી જ અંગિકા વિશે છે એ આપણે પછીના લેક્ચરમાં છે એ ભણશું. એમાં આપણે રસધાની વિશે છે એ ભણવાની છે. તો રસધાની છે એ તમને પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં જોવા મળે છે. પણ એ વનસ્પતિ કોષમાં કેટલો પ્રમાણ હોય છે, પ્રાણી કોષમાં એનો ભાગ કેટલા પ્રમાણમાં હોય છે, તો આપણે એના વિશે છે એ વાત કરવાની છે. પણ હોમવર્કમાં આ બંને જે ટૂંકનોંધ છે એ તમારે ટેક્સ્ટબુકમાંથી પૂરા વાક્યમાં છે એ લખવાનું છે. અહીંયા આપણે પોઈન્ટ છે એ દર્શાવ્યા છે કે જેથી તમને સરળતાથી આને યાદ છે રહી જાય. પણ પરીક્ષામાં અથવા તો ટેસ્ટમાં તમારે પૂરા વાક્યમાં છે એ લખવાનું છે. એટલે આ બે ટૂંકનોંધ છે એ તમારે બે બે વાર છે એ લખવાની છે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ. હવે પછીની જે નવી અંગિકા છે એ આપણે નવા લેક્ચરમાં છે એ સ્ટાર્ટ કરશું.